અન્યાય થતો હોવાના મામલે તથા ભરતી કૌભાંડ મુદ્દે આવેદન પત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી. રિક્રુટમેન્ટ ઓફ જુનિયર એસોસિએટ કસ્ટમર સ્પોર્ટ એન્ડ સેલ્સ એડમિનિસ્ટ્રેશન નંબર CRPD કેરોફ CR કેરોફ 2021-22 કેરોફ 09 અંતર્ગત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ક્રાઇટેરિયામાં જણાવ્યા મુજબ પ્રથમ પરીક્ષા પાસ કર્યા બાદ જે ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા પાસ કરી હશે તેઓને સ્થાનિક ભાષામાં બોલતા લખતા વાંચતા અને સમજાવતા આવડવું જોઈએ, જેની કસોટી લેવામાં આવશે. પણ સાથે જ ઉમેદવારોએ ધોરણ 10 અને 12માં સ્થાનિક ભાષામાં પરીક્ષા પાસ કરી હશે તેઓને આ કસોટીમાંથી મુક્તિ આપવામાં આવશે. પરંતુ ગુજરાતમાં આવેલા SBI બેંકમાં ભરતીમાં સ્થાનિકોને અન્યાય થયો હોય તેમ જણાવ્યું. કારણ કે જે લોકો સ્થાનિક ભાષા લખી વાંચી કે સમજી શકતા નથી તે લોકોની ભરતી કરી સ્થાનિકોની સાથે અન્યાય કરવામાં આવ્યો છે, જેનો વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવી આજરોજ વડોદરા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગણી અંગે રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા યુથ કોંગ્રેસના કુલદીપસિંહ વાઘેલા તથા પવન ગુપ્તાની આગેવાની હેઠળ ગુજરાતના યુવાનોને ન્યાય અને રોજગારી મળે તે હેતુથી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ અમે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે SBI દ્વારા જે કસ્ટમર સર્વિસ ઓફિસરની જે રિક્રુટમેન્ટ કરવામાં આવી હતી, ક્લાર્કની રિક્રુટમેન્ટ કરવામાં આવી હતી, તેમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થયેલી છે. 27/4/2021 દિવસે ત્યાં ફોર્મ પડ્યા હતા, તેની ભરતી પ્રક્રિયા 17/5/2021 સુધી ચાલવાની હતી. તેમાં ફોર્મ પ્રક્રિયા પછી આમાં એક નોર્મ્સ લખવામાં આવ્યું હતું કે જે લોકો મેઇન પરીક્ષા પાસ કરે તે લોકોએ જે તે સ્ટેટ પસંદ કરે તેની લોકલ પરીક્ષા, લોકલ ભાષાની અંદર પરીક્ષા આપવાનું છે, જેમાં એને લખતા વાંચતા અને બોલતા આવડવું જોઈએ. જ્યારે અત્યારે અમને જાણ થઈ છે કે જે રિક્રુટમેન્ટ થઈ છે ગુજરાતની અંદર 661 લોકોની રિક્રુટમેન્ટ કરવામાં આવી છે, તેમાંથી વધુ પડતા લોકોને ગુજરાતી ભાષા આવડતી નથી. અમારા અંદાજમાં 90% લોકો ગુજરાતી ભાષા લખતા વાંચતા કે બોલતા નથી. તે જે બધાની રિક્રુટમેન્ટ વધુ પડતા નાના સેન્ટરો, તાલુકાઓ અને જિલ્લા લેવલની પોસ્ટિંગ છે, તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક ગુજરાતી જે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ જે સરકારી યોજનાઓનો લાભ લેતો હોય, સરકારી યોજનાઓ મોસ્ટ ઓફ SBI જેવી બેંકોમાં ખુલતી હોય, નેશનલાઇઝ બેંકોમાં, તો ક્યાંક ને ક્યાંક તેમને અગવડ પડશે અને આ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ છે. કારણ કે જે લોકો 3 અને 4 ધોરણની સામાન્ય ગુજરાતીની ચોપડી વાંચી શકતા નથી તે લોકો કઈ રીતના આ પરીક્ષા પાસ કરી તે પણ સવાલનો વિષય છે. વડોદરા શહેરના સર્વસર્વી ગણાતા એવા કલેક્ટરશ્રી પાસે સૌથી જરૂરી એવી માંગ, અને માંગ એટલે મારું રાજ્ય મારો અધિકાર, કોઈ પણ સરકારી ભરતી આવે તો એ સરકારી ભરતીના અંદર સૌ પ્રથમ હક એ શહેરના, એ રાજ્યના લોકોનો હોવો જોઈએ. ત્યારે પાછલા દિવસોમાં SBI દ્વારા જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી, એ ભરતી પ્રક્રિયાના અંદર એમના જે ક્રાઇટેરિયા હતા એ ક્રાઇટેરિયા એવા હતા કે પ્રથમ એક્ઝામ પાસ કર્યા પછી એમને જે પણ સ્ટેટના અંદર જોબ કરવી હોય એ સ્ટેટની લોકલ ભાષા વાંચતા બોલતા લખતા આવડવી જોઈએ. આવા ક્રાઇટેરિયા પ્રમાણે લીધેલી એક્ઝામ પાસ કર્યા પછી ગુજરાત રાજ્યના અંદર 80% લોકો એવા છે કે જે આ રાજ્ય બહારથી આવે છે ને એમને ગુજરાતના અંદર જોબ મળી ગઈ છે. એનો મતલબ સાફ છે કે ગુજરાતના યુવાનો બેરોજગાર હતા, બેરોજગાર છે અને બેરોજગાર જ રહેશે એવી પ્રક્રિયા સરકારના આ એક પ્રક્રિયા પ્રસારમાંથી નીકળી રહ્યા છે. માંગ એક જ હતી અમારી કે જો રાજ્યના અંદર ભાષાના ચયન પ્રમાણે પરીક્ષા લેવામાં આવતી હોય તો પછી જ્યારે રિક્રુટમેન્ટ કરવામાં આવે ત્યારે ભાષાના ચયન પ્રમાણે રિક્રુટમેન્ટ કરવામાં આવતી કેમ નથી? આ ક્યાંક ને ક્યાંક મોટા પાયે થઈ રહ્યું કૌભાંડ છે. મસ્ત મોટા પૈસાઓ લઈને અને મનગમતી જગ્યાઓ ઉપર આ લોકોને ભરતી કરી દેવાની પ્રક્રિયા જે આ સરકાર ચલાવી રહી છે એના વિરોધમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે કે આવનાર દિવસોમાં આ ભરતી પ્રક્રિયા પર થયેલ કૌભાંડની તપાસ કરે, રાજ્યના અંદર રાજ્યની ભાષા જાણનારા, લખનારા, બોલનારા લોકો, યુવાનોને રોજગાર આપે અને આ રિક્રુટમેન્ટ પ્રક્રિયાને જલ્દી જલ્દ રોકી અને યુવાનો જોડે ન્યાય કરે એવી માંગ સાથે અમે કલેક્ટરશ્રી પાસે આવ્યા છે. અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું
ना भूलता।